विद्यार्थी मित्रों, पेपर सेट नंबर टू, विभाग बी, प्रश्न नंबर 25। आपने ख्याल है पेपर सेट नंबर टू नी अंदर, पेपर नी अंदर विभाग ए 24 सुधी नो आपने अभ्यास करी गया छे। अत्यारे आपने 25मा प्रश्न थी शुरुआत करिए। 25मो प्रश्न छे, प्राचीन प्रजा तरीके नेग्रिटो अथवा तो हप्सी प्रजा नो परिचय आपो। नेग्रिटो अथवा हप्सी, कारण के एनु बीजू नाम हप्सी प्रजा छे। आपणे ते नेग्रिटो ने अहींया सिद्दीओ पण कहे छे, सिद्दी बादशाह बराबर, अथवा तो दादा एवं अहीं दादा एवं शब्द वपराय, दादा नहीं पण डीए दादा, दादा तरीके जूनागढ़ में ओळखे छे। तो आ प्रकार की प्रजा केवी हशे, तो एनु एक सरस मजा नुं चित्र अहीं बतायुं छे। भाई आ लोकोनी जे संस्कृति कल्चर प्रमाणे ए लोको पोताना शरीर पर छूंदणा करावता, आपणे जेने टेटू कहीए छीए, ए प्रकारना छूंदणा छे। અને એ એમની કલ્ચર ગણાતું, અને એમની એનો પોશાક, એમનું જે દેખાવ છે જોતા ખ્યાલ આવે કે કઈ રીતના દેખાતા હતા એ ફોટોમાં સ્પષ્ટ। એક નાનું બાળક પણ ત્યાં દોરેલું છે, નેગ્રીટોનું કઈ રીતનો હોય છે, એમનો વર્ણ પણ કેવો હોય છે વગેરે। સૌથી પહેલા વાત કરીએ તો નેગ્રીટો કે નિગ્રો, નેગ્રીટોનું એક નામ શું છે, નિગ્રો, અથવા તો એને ત્રીજું નામ આપ્યું છે હપ્સીઓ। એવું કહેવાય છે કે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ, આજે તમારે જો આ નેગ્રીટોને જોવા હોય તો એ નેગ્રીટો પ્રજા તમને તાલાડા ગીરની અંદર જાંબુર નામનું ગામ છે, આ સિદ્ધિ બાદશાહ તરીકે ઓળખાતા લોકો તમને ત્યાં જોવા મળે છે। એ આખું ગામ છે ને એ જાંબુર ગામ, એ સિદ્ધિઓનું છે। તાલાડા ગીરમાં આવેલું એક નાનકડું એવું ગામ છે જંગલની અંદર, અને ત્યાં મેક્સિમમ લોકો સિદ્ધિઓ છે। માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા છે, એટલે આફ્રિકાના મૂળ વતનીઓ છે। આફ્રિકાની અંદર બે ભાગ પડીએ, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા। દક્ષિણ આફ્રિકાના લોકો ગોરા છે, અને સાઉથ ઉત્તર આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા, નોર્થ આફ્રિકા જે છે એના લોકો કાળા છે, કારણ કે ત્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે, એટલે સીધી વધુ ગરમીમાં રહેવાના કારણે એક લોકોનો વર્ણ કાળો હોય છે। એટલે એમની શારીરિક વિશેષતા જુઓ, તેઓ વર્ણે શ્યામ છે, 4-5 ફૂટ ઊંચા છે, અને માથે વાંકડિયા વાળ છે। આ એમની શારીરિક વિશેષતા છે। આફ્રિકાના બલુચિસ્તાનમાંથી આવેલા છે, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે। બસ ઇનફ છે, આપણે 4 જ મુદ્દા લખવા છે, તો એના માટે આટલો પ્રશ્ન આપણો ઇનફ રહેશે।